બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદ કોલેજ રોડ ઉપર છાપરી ગામ નજીક ગુજરાત ગેસ પાઇપલાઇનમાં લાગી આગ. દાહોદ કોલેજ રોડથી દાહોદમાં પસાર થતી ગુજરાત ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગની જ્વારાઓ એટલી તેજ હતી કે ઉપરથી પસાર થતી વીજ કંપની 3 ફેઝ લાઇનના કેબલો પણ બળી જવા પામ્યા હતા. દાહોદમાં ગેસની પાઇપલાઇનમાં લાગી આગ લાગતા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાયો હતો અને નજીકમાં આવેલી ગુજરાત પાઇપલાઇન ગેસના કંટ્રોલ ઉપરથી સપ્લાય થતો વાલ્વ બંધ કરાતા આગ ઓટોમેટિક ધીમી થવા પામી હતી અને દાહોદ ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી જાડી ઝાંખરાઓમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું, જો કે સદનસીબે આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ થવા પામી ન હતી. તેમજ તાત્કાલિક દોડી આવેલા વીજ કંપનીના કર્મચારીઓ, ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ અને ફાયરના જવાનોની મહેનતના કારણે કોઈ મોટો હાદસો થતાં ટોર્યું હતું, તેથી આજુબાજુના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. નઈ મુંડા, ZSTV, દાહોદ. આજ રોજ 11:20 કલાકે ફાયર પર કોલ મળતા, આગનો કોલ મળતા ઝાલોદ રોડ પર ગેસ સાંભળી ગામ પાસે મેઇન રોડ પર ગેસ પાઇપલાઇનની અંદર આગ લાગેલ છે, જેને ખબર મળતા સ્થળ પર જે આગ પર કંટ્રોલ કરી પરત ફાયર ટીમ